ઢોરની સુરક્ષાનો આ સમગ્ર મામલો છે। ઢોર ડબ્બામાં અનેક પશુના મોત થાય છે। રખડતા ઢોર પકડાયા બાદ સુરક્ષા પર સવાલ ઉભા થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ સાથે અધિકારીની ટેલિફોનિક વાતચીત કરવામાં આવી। એવરેજ 5 પશુઓના મોતનું અધિકારીઓએ જણાવ્યું છે। ઢોર ડબ્બામાં રોજના 10 પશુઓના મોત થઈ રહ્યા છે। તો ઢોર ડબ્બામાં અનેક પશુઓના મોત થતા હોય છે। राजकोट महानगरपालिका जे ढोर पकड़े छे तेनी सुरक्षा ने जीव ने लईने अनेक सवालों छे ते उत्पन्न थई रह्या छे। राजकोट महानगरपालिकानो जे ढोर डब्बो छे ते जीव दया करने संचालन करवा सोंप्यु छे, परंतु त्या ढोरनी सुरक्षा ने लईने अनेक सवालों उत्पन्न थई रह्या छे। जे रीतना वात करीए तो एवरेज जे पशुओं मौत थता होय छे तेने आज रीतना गाड़ीनी अंदर जेसीबीनी मददथी लावामां आवे छे। त्यारबाद जे जामनगर बाईपास जे अमदावाद ने जोड़तो त्यां खाली करवामां छे। परंतु सौथी मोटो सवाल ए उत्पन्न थई रह्यो छे, ज्यारे ढोर डब्बा माथी ढोर पकड़ता होय छे त्यारे तेमने सुरक्षा घासचारो अने तेनी पाछळ लाखो रुपियानो खर्चो थाय छे। परंतु क्यांक ने क्यांक आजे जे रीतना परिस्थिति ऊभी थई छे तेने लईने सौथी मोटा सवालो उत्पन्न थई रह्या छे। जे दृश्यो जोई शकाय छे अत्यारे जे खाडो छे त्यां खाडानी अंदर ઢોર છે તે ખાલી કરવા આવતા હોય છે, જે સૌથી મોટો સવાલ છે। ક્યાં ક્યાંથી આ ઢોર લઈ આવ્યા છો મરેલા? અત્યારે આ ડબ્બામાંથી લઈ આવ્યા, આર્યો ડબ્બામાંથી। હા, તો જે રીતના વાત કરીએ ઢોર ડબ્બાની અંદરથી આ માત્ર એક જ સ્થળ ઉપરથી ઢોર લઈ આવવામાં આવ્યા છે। આપણે ડ્રાઈવર છે તેની સાથે પણ વાત, આ ઢોર મરેલા ઢોર ક્યાંથી લઈ આવ્યા છો? એનિમલ હોસ્ટેલ માંથી। અધિકારીઓ એમ કહી રહ્યા છે કે માત્ર 5 જ ઢોરના મોત થયા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આની અંદર લગભગ 12 થી વધુ ઢોરો છે તે મરેલા છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ઢોર ડબ્બાની અંદર પશુઓ છે તે સુરક્ષિત નથી, ને તેના જ કારણે માલધારીઓ છે તે વારંવાર વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। નગરપાલિકાના ઢોર ડબ્બાની અંદર કઈ પરિસ્થિતિ છે? અત્યાર સુધીમાં હજારો પશુઓના મોત થઈ ચૂક્યા છે, હજારો પશુ ઠેકાડી દેવામાં આવ્યા છે, અથવા તો આજે હું તમને કહું આજે જે ઢોર પકડવામાં આવે આવતીકાલે ઢોર હોતું નથી। સરકારી ગાઈડલાઇન એક્ટ મુજબ કોઈ પણ ઢોર પકડાય તેને 7 દિવસ ઢોર ડબ્બામાં રાખવું, હાઈકોર્ટનો ચુકાદો છે કે 8મા દિવસે કોઈ એનો માલિક છોડાવવાનું આવે તો એ ઢોરને પાંજરાપુર અથવા એની હરાજી કરવામાં આવે કે ભાઈ તમારે જોતું હોય તો તમે લઈ જાઓ। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે ઢોર આજે આવ્યું હોય એના જ ખાવા નથી મળતું, અથવા તો જૂના હોય એને ખાવા નથી મળતું। એના કારણે રોજ 20-25 ગાયના મોત થાય છે। જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર 5-7નો આંકડો બતાવવામાં આવે। વેટરનિટી ડોક્ટરની વર્ષોથી આપણે માંગ છે, જે 2 ડોક્ટર હતા, એક જે અત્યારે પ્રદ્યુમન પાર્કની અંદર છે અને જે પોતે ઓફિસર છે અત્યારે, એ પોતે વેટરનિટી ડોક્ટર છે, પરંતુ ત્યાં ગાયને કોઈ પણ જે બીમારીની જે સેવા આપવાની હોય એનું નિરીક્ષણ કરવાનું, એનું પરીક્ષણ કરવાનું, કોઈ પણ જાતનું પરીક્ષણ કરવામાં આવતું નથી। ગાયની તબિયત દિવસે ને દિવસે લથડતી જાય।